ચાલો પર્યાવરણમાં આજે આપણે એક નવું પ્રકરણ સમજીએ. આ પ્રકરણ ચાલુ કરતા પહેલા આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. કદાચ આ ગીત તમે સાંભળ્યું હશે, તો ચાલો હું ગીત ગાઉં છું, તમે સાંભળો. જય સોમનાથ, જય દ્વારકેશ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, આ ગુરવંતી ગુજરાત, જય જય ગરવી ગુજરાતની. ઓ તો તમે આ ગીત સાંભળ્યું છે? તમે કહી શકશો કે આ ગીતમાં કોની વાત થઈ છે? હા, આપણા રાજ્ય ગુજરાતની વાત થઈ છે. તો ચાલો આજે આપણે એવું જ એક પ્રકરણ સમજીએ. આપણું પ્રકરણ છે પ્રકરણ 23, અમે ગુજરાતી. તો આપણે બધા ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, તેથી આપણે ગુજરાતી કહેવાઈએ છીએ. તો ચાલો આપણે આ પ્રકરણની સમજૂતી મેળવીએ. તો ચાલો આજે આપણે પ્રકરણ 23 અમે ગુજરાતીમાં ભણીએ. તો ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય. બધા તેના ઘરે તેને બોલાવવા ગયા. બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા. અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. તો અહીં તમે જોઈ શકો છો કે ક્રિકેટના મેદાનમાં બધા આવ્યા હતા, પરંતુ ભવ્ય ન આવ્યો હતો, તેથી બધા ભવ્યના ઘરે તેને બોલાવવા માટે ગયા. તો બેલ વગાડ્યો અને તેના મમ્મીએ બારણું ખોલ્યું અને અંદર ગયા તો સૌના કાન પર ભવ્ય અને તેની બહેનનો અવાજ સંભળાતો હતો. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું. ગીતના શબ્દો હતા જય જય ગરવી ગુજરાત. તો અહીં ભવ્ય આ ગીત ગાઈ રહ્યો હતો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તો આ ગીત ભવ્ય ગાઈ રહ્યો હતો. આ ગીતનો વિડીયો હું તમને અલગથી બનાવીને બતાવીશ. હવે આપણે આગળ વધીએ. ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા તબલા વગાડવામાં નિપુણ હતા. તો અહીં ભવ્યની સાથે તેના કાકા, તેની બહેન, તેના મામા બેઠા હતા અને સંગીતના સાધનો પણ વગાડતા હતા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં પહેલી વાર જ સાંભળ્યું. કાકાએ સવિસ્તર જવાબ આપ્યો, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તો અહીં ભવ્યનો મિત્ર જય હતો ને, તેણે કાકાને પ્રશ્ન પૂછ્યો કે આ ગીત તો મેં પહેલી વાર સાંભળ્યું. ત્યારે કાકાએ વિસ્તારથી જવાબ આપ્યો કે આ તો આપણા ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે અને આ ગીતમાં ભૌગોલિક સ્થિતિનું અને વિશિષ્ટતાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્ય તેની સારામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે. અમે તેની તૈયારી કરતા હતા. તો અહીં ભવ્યના કાકા ગુજરાત વિશે માહિતી આપે છે અને કહે છે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. અને તમને ખબર જ છે કે આપણા ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. હા, આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. અને જે આ કાવ્ય હતી ને, તે નર્મદ દ્વારા ગવાઈ હતી.
તો ચાલો હવે આપણે ગુજરાતના નકશાનો પરિચય લઈએ. તો જુઓ, આ છે આપણા ગુજરાત રાજ્યનો નકશો. તમને જોયો છે ને, કેટલો સરસ દેખાય છે, દેખાય છે ને? તો ચાલો આપણે તેનો પરિચય લઈએ ને. દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત રાજ્ય આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. તો જુઓ, અહીં આપણું ગુજરાત રાજ્ય છે ને, તો એમાં જે વાદળી રંગ દેખાઈ રહ્યો છે ને, હા, તો આ શું છે? દરિયા કિનારો છે. અને તેની લંબાઈ કેટલી છે? હા, 1600 કિલોમીટર જેટલો લાંબો છે. ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6થું અને વસ્તીમાં 9મા ક્રમનું મોટું રાજ્ય છે. તો અહીં ગુજરાત વિશે માહિતી આપી છે કે 15 જિલ્લાઓની દરિયાની સીમા અડે છે અને આપણા દેશમાં 6થું રાજ્ય છે જે વિસ્તારની દ્રષ્ટિએ 6ઠા ક્રમમાં આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ તે 9મા ક્રમમાં આવે છે. ગુજરાતનું ક્ષેત્રફળ 196,024 ચોરસ કિલોમીટર ભારતના કુલ વિસ્તારના 5.97% છે. તો એનું ક્ષેત્રફળ એટલે કે અહીંયા જે જમીનનો ભાગ દેખાય છે ને, એ તો એ કેટલું છે? તો 196,024 ચોરસ કિલોમીટર. સિવે વાત આગળ વધારતા કહ્યું, ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે, ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાયું. તેણે કહ્યું, ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. હવે આમાં તમને કંઈક ખબર પડી? ચાલો આપણે જોઈએ. તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. તો તમે અહીં જોઈ શકો છો, જુઓ આ ઉત્તર ભાગ છે ને ગુજરાતનો, તો અહીંથી તમને દેખાય છે કર્કવૃતની લાઈન. તો અહીંથી કર્કવૃત પસાર થાય છે. ત્યાર પછી આપણા પડોશી રાજ્યની વાત કરીએ તો અહીં પાકિસ્તાન આવ્યું છે, અહીંયા જુઓ રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે. તો ગુજરાતના પાડોશી રાજ્ય કયા કયા છે? તો આ 4 રાજ્યો આપણા પડોશી રાજ્ય કહેવાય છે. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. હવે તમને ખબર છે અખાત એટલે શું? હા, અખાત એટલે કે અહીં જે અલગ અલગ જિલ્લાઓની અંદરથી આવેલો દરિયા કિનારો હોય છે તો એને અખાત કહેવાય છે. તો તમે અહીં આપણા ગુજરાત રાજ્યમાં 2 અખાત આવ્યા છે. જુઓ, અહીં કચ્છનો અખાત અહીંયા આવ્યો છે અને અહીંયા ખંભાતનો અખાત આવ્યો છે. તો આપણું ગુજરાત રાજ્ય એકમાત્ર એવું રાજ્ય છે જેને 2 અખાત આવ્યા છે. ત્યાર પછી વેદ થોડો અચકાઈને બોલ્યો, મામા, ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે, તે સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? મામાએ ખોંખાડો ખાધો અને કહ્યું, ગીતમાં કેટલીક નદીઓના જ નામ છે, પણ આ સિવાય સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે. તો ચાલો આપણે ગુજરાતની નદીઓનો પણ પરિચય લઈએ. સેના દ્વારા? હા, નકશા દ્વારા. તો ચાલો આપણે નકશામાં નદીઓ શોધી કાઢીએ. તો અહીં તમે નકશો જોઈ રહ્યા છો, દેખાય છે ને? તો જુઓ, અહીંયા તમને બધી ઘણી બધી નદીઓ આપી છે. ફક્ત નામ હતા એટલી જ નહીં, પણ એ સિવાય પણ ગુજરાત રાજ્યમાં જેટલી પણ નદીઓ આવી છે એ બધા નામ તમને દેખાતા હશે, દેખાય છે ને? ચાલો મને શોધી આપો, હું જે બોલું ને એ નદી ક્યાં આવી છે. તો સૌથી પહેલાં મચ્છુ નદી ક્યાં દેખાય છે? હા, વેરી ગુડ, અહીંયા શું છે? મચ્છુ નદી દેખાય છે ને બધાને. ત્યાર પછી કનકાવતી, હા જુઓ અહીં કચ્છમાં આવેલી છે કંકાવતી નદી. આ રીતે તમે તમારા મિત્ર સાથે પણ રમત રમી શકો છો,
નદીઓ શોધવાનું. હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે, પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુવાણિકાઓ કહેવામાં આવે છે. તો અહીં તમને ફરીથી એક પ્રશ્ન આવ્યો છે કે અંતસ્થ નદીઓ અથવા કુવાણિકા નદીઓ કોને કહેવામાં આવે? તો ધ્યાન રાખજો કે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય, એટલે કે તેનો ત્યાં જ અંત આવી જાય, એટલે તેનું નામ આપ્યું છે અંતસ્થ નદી અને કુવાણિકા નદી. ત્યાર પછી પ્રેમ બોલ્યો, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી, જે રાજ્યની મહત્ત્વની સિંચાઈ યોજના છે. કાકા બોલ્યા, શાબાસ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. તો અહીં પ્રેમ પણ કહે છે કે તે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ને ત્યારે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે, તો તેની તેણે મુલાકાત લીધી હતી. કદાચ તમે પણ આ બંધ જોયો હશે, જોયો છે ને? તો એવી રીતે તાપી, મહી અને સાબરમતી નદી પર પણ બંધ બાંધવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્ય વિશે ઘણી બધી માહિતી લીધી. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.